નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. વિકી ડોનર આ ફિલ્મથી ભારતમાં કે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. વિકી નામનો ડોનર એવા કપલો માટે દેવદૂત બનીને આવતો હોય છે કે જે પોતાનું બાળક કોઈ પણ કારણોસર કન્ઝીવ કરી શકતા નથી. શેર માટી માટે વલખા મારતા આવા કપલના ઘરે એક ડોનરના કારણે પાણું બંધાય છે. ત્યારે હવે બદલાતા યુગની સાથે સાથે બ્લડ અને ઓર્ગન ડોનેશન બાદ હવે સ્પર્મ ડોનેશનની માંગ પણ વધી રહી છે. તમે જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો પણ છે કે જ્યાં સ્પર્મ ડોનરને 81,000 રૂપિયા સુધી પણ આપવામાં આવે છે, જેના માટે કોલેજના વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો આખરે ક્યાં અને કેમ વધી રહી છે સ્પર્મ ડોનેશનની માંગ, તો ચાલો તમને આ અંગે ડિટેલમાં જાણકારી આપી દઈએ અને આની સાથે જ ડોનેશન માટે નક્કી કરેલા પેરામીટર પણ જણાવી દઈએ. તો આ જ અમે સ્પર્મ ડોનરને 81,000 રૂપિયા સુધીને આપવામાં આવે છે તે દેશની વાત કરી રહ્યા છે. તે દેશ છે ચીન, કે જ્યાં બીજિંગ અને શાંઘાઈ જેવા શહેરમાં સ્પર્મ ડોનરની શોધ કરાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર ચીનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્પર્મ ડોનેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, જેના માટે ચીનના વિવિધ વિસ્તારોમાં ક્લિનિક પણ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી આ ટોપિક પણ સતત ટ્રેન્ડમાં છે. તમે જણાવી દઈએ કે છેલ્લા 10 દાયકામાં પ્રથમ વખત 2022માં ચીનની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે, જેની ભરપાઈ કરવા માટે સરકારે આ જવાબદારી યુવાનોને સોંપી છે. તેમનું માનવું છે કે લો ફર્ટિલિટી રેટ સામે આ ટેકનિક અસરકારક સાબિત થશે અને સ્પર્મ ડોનેશનથી યુવાનોને પ્રેરણા મળે તેના માટે તેમને પૈસા પણ આપવામાં આવી રહ્યા છે. અને હવે જો આની પ્રોસેસની વાત કરીએ, તો તમે જણાવી દઈએ કે મીડિયા હવાલો પ્રમાણે સાઉથ વેસ્ટ ચીનમાં આવેલા યુનાન સ્પર્મ બેંકે પહેલી વાર વિદ્યાર્થીઓને અપીલ કરી 2 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા રજીસ્ટ્રેશન પ્રોસેસ, યોગ્યતા અને સબસિડીનો ઉલ્લેખ કરાયો. જોકે વિવિધ બેંકોની રિક્વાયરમેન્ટ પણ અલગ અલગ છે. જેમ કે યુનાન સ્પર્મ બેંકમાં ડોનરની ઉંમર 20 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેમજ હાઇટ 165 સેન્ટીમીટર અને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવી જોઈએ. તો આ સાથે જ ડોનર પાસે ડિગ્રી પણ હોવી જરૂરી છે અને આ પ્રોસેસ પૂરી થયા પછી ડોનરને 54,000 રૂપિયા મળશે. તો વળી બીજી તરફ સેન્સિસ બેંકમાં ડોનરની હાઇટ 168 સેન્ટીમીટર હોવી જરૂરી છે અને સબસિડીમાં 60,000 રૂપિયા પણ મળશે, જ્યારે શાંઘાઈના સબસિડીમાં સૌથી વધારે અપાઈ રહી છે. અહીંયા લગભગ 81,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ અમુક શરતોના આધારે, જેમ કે ડોનરને માથે ટાલ ન હોવી જોઈએ, સિગરેટ કે પછી આલ્કોહોલનું વ્યસન પણ ન કરતો હોવો જોઈએ કે ન તો કોઈ બીમારી હોય. તો આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને જરૂર કામ લાગશે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.